હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચેતન અખાણી. હવે આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, એ વોટ્સએપ ગ્રુપની લિંક નીચે અવેલેબલ છે, જ્યાં એડમિશન માટેની બધી જ માહિતી આવતી રહેશે. તો જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની ઈચ્છા હોય તો જોડાઈ જજો, મિસ ના કરતા. અને આજે આપણે વાત કરવાના છીએ ટોપ 10 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. બધાની એવી ઈચ્છા છે કે બધાને ગવર્મેન્ટ કોલેજ મળે, અને એ ગવર્મેન્ટ કોલેજના કારણે શું થાય છે, ગમે તે બ્રાન્ચમાં એડમિશન લીધે છે. એટલે હું એમ કહીશ કે તમે બ્રાન્ચ સિલેક્ટ કરો ને, કોલેજ સાથે સાથે બ્રાન્ચ પણ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? કેમ કે બ્રાન્ચમાં તમે જશો, કોઈ કોલેજમાં તમે જશો તો તમારો પાથ એ બ્રાન્ચ ઉપર ડિપેન્ડન્ટ રહેશે. તો ફક્ત ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની લાઈનમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લીધા પછી પાછળથી પસ્તાતા હોય છે. અને સૌથી અગત્યની વસ્તુ જે તમને કહેવા માંગુ છું કે તમે એકવાર બ્રાન્ચ સિલેક્ટ કરી દો ને, તો બ્રાન્ચ સિલેક્ટ કર્યા પછી જિંદગીમાં કોઈ દિવસ બ્રાન્ચ ચેન્જ નહીં થાય. એટલે કે તમે લોકો ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ યરમાં હતા અને ફર્સ્ટ યરમાં તમે લોકો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ લીધી, તો સેકન્ડ યરમાં તમે મિકેનિકલ લેવી તો નહીં લેવી. ફર્સ્ટ યરમાં તમે લોકો મિકેનિકલમાં હોવ અને પછી તમે એમ કહો કે મારે સેકન્ડ યરમાં કોમ્પ્યુટરમાં જવું છે તો પણ નહીં જવાય. એટલે તમારું એકવાર એડમિશન ફાઇનલ થઈ ગયું, જેમાં તમારી બ્રાન્ચ જે ડિસાઇડ થઈ ગઈ, એ બ્રાન્ચ કોઈ દિવસ તમે લોકો બદલી નહીં શકો. એટલે ફૂકી ફૂકીને તમે તમારું એડમિશન કરજો. બીજી અગત્યની વસ્તુ કે આ એન્જિનિયરિંગ કોલેજ કેમ એટલી ઇમ્પોર્ટન્ટ છે ગવર્મેન્ટમાં પણ ખાસ, કેમ કે તમે આપણું જે આ ગુજરાત સરકારમાં જે એજ્યુકેશનનો જે રૂલ છે, જે રૂલ્સ છે એ પણ તમને કહી દઉં છું. એમાંનો એક રૂલ એવો છે કે તમે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઈ લો ને, પછી તમારી કોલેજ પણ તમે ચેન્જ ના કરી શકો. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ કોલેજ ચેન્જ ના કરી શકો. એટલે ફોર એક્ઝામ્પલ, કોઈ એક એક્સ ગવર્મેન્ટ કોલેજમાં એને એડમિશન લીધું છે અને થર્ડ સેમેસ્ટરથી સેકન્ડ યરથી એને કોલેજ ચેન્જ કરવી હોય, કોલેજ ટ્રાન્સફર કરવું હોય તો નહીં થાય. એટલે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લો છો તો સમજી વિચારીને તમારે કોલેજમાં એડમિશન લેવાનું, બરોબર છે? અને આ જે મેં ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજની જે મેં વાત કરી છે એ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. મેં આમાં પ્લેસમેન્ટને કન્સિડર કર્યું છે, પ્લેસમેન્ટ સાથે સાથે લોકેશનને પણ કન્સિડર કર્યું છે. અને આમ તો જોવા જઈએ તો ટોપ 5 ગવર્મેન્ટ કોલેજ છે એ જ સારી કહી શકાય. પાછળથી તો પછી અમારે બધું જ તમારા સેલ્ફ ડિપેન્ડન્ટ છે, બધી વસ્તુ તમને એ ટુ ઝેડ આપણા આ એન્જિનિયરિંગ કોલેજ. તમે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જવા માગી રહ્યા છો એની વાત કરવાનો છું. આ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં 95% સીટ્સ જે છે એ ACPC થ્રુ ભરાશે અને 5% સીટ જે છે એ JEE મેઇન થ્રુ ભરાશે. આ તમને બધાને ખ્યાલ હોવો જરૂરી છે. અને આ ACPC થ્રુ જે ભરાવાની છે ને JEE મેઇન થ્રુ જે ભરાવાની છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સીટ્સ, એનું કોમન એક જ ફોર્મ છે જે ACPC ફોર્મ છે. અને એ જે ACPC ફોર્મ છે એ સ્ટાર્ટ થતા હજુ 2-3 મહિના લાગશે. એટલે આ પણ તમને ખબર હોવી જરૂરી છે. હવે વાત કરીએ તો પેલા ફીસની, તો બધી જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં બોયઝ માટેની ફીસ 1500 રૂપિયા પર યર, એટલે કે 6000 રૂપીસ 4 વર્ષના અગર તમે બોયઝમાં આવતા હોય, બોયઝની કેટેગરીમાં આવતા હોય. છોકરીઓ છે, ગર્લ્સ, એ લોકો માટે ફ્રી ઓફ કોસ્ટ છે, જેના કારણે લોકો ખાસ ગવર્મેન્ટ કોલેજની અંદર બહુ જ એ લોકો ઈચ્છતા હોય છે કે અમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય, રાઈટ? તો હવે આપણે એમાં મેં તમને ફીસ કહી દીધી, કઈ રીતે એનું એડમિશન છે એ પણ મેં તમને કહી દીધું. અને ખાસ ભાઈ, કોલેજ ચેન્જ નહીં થાય તમે એકવાર કોલેજ ફિક્સ કરી નાખી તો. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમે એડમિશન લીધું હોય તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એક કોલેજમાંથી બીજી કોલેજમાં ટ્રાન્સફર થઈ શકે છે, થર્ડ સેમેસ્ટરમાં, ફિફ્થ સેમેસ્ટરમાં, સેવન્થ સેમેસ્ટરમાં. બહુ બધા છોકરાઓના કોલ આવે છે કે સર હું ગવર્મેન્ટમાં આ ફલાણી કોલેજમાં છું, હવે મારે કોલેજ ચેન્જ કરવી છે, નહીં થાય. એટલે સમજી વિચારીને ગવર્મેન્ટ કોલેજ ચેક ફિક્સ કરજો અને સમજી વિચારીને તમે લોકો તમારી બ્રાન્ચ જે છે એ પણ ફિક્સ કરજો. સૌથી પહેલી જે હું નામ આપીશ ગવર્મેન્ટ કોલેજ માટે, એમાં સૌથી ફર્સ્ટ રેન્ક હું આપીશ LD એન્જિનિયરિંગ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, રાઈટ? હવે આમાં બ્રાન્ચ કઈ કઈ અવેલેબલ છે તો ઓટોમોબાઈલ છે, બાયોમેડિકલ છે, કેમિકલ છે, સિવિલ છે, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, EC, એન્વાયરમેન્ટલ, IT, INC. INC એટલે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, મિકેનિકલ, પ્લાસ્ટિક, રબર ને ટેક્સટાઇલ. તો આ બધી બ્રાન્ચમાંથી તમારે LD કઈ બ્રાન્ચ લેવી જોઈએ એ બહુ અગત્યનું છે. કોમ્પ્યુટરમાં લઈ શકો તમે, IT લઈ શકો, ઇલેક્ટ્રિકલમાં લઈ શકો, EC લઈ શકો, મિકેનિકલમાં લઈ શકો, કેમિકલમાં લઈ શકો, સિવિલમાં લઈ શકો. આ બધી બ્રાન્ચ હું સજેસ્ટ કરું છું. આ જે મેં બ્રાન્ચ કીધી એમાં તમે LD લેજો, કશો વાંધો નહીં આવે. ઓટોમોબાઈલ છે એના કરતાં મિકેનિકલ કરવું, પ્લાસ્ટિક રબર છે એના કરતાં પણ મિકેનિકલ કરવું સારું,
એન્વાયરમેન્ટલ કરવું એના કરતા સિવિલ કરવું સારું. આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે, બરોબર. આ મારા પોઈન્ટ ઓફ વ્યૂ છે, બાકી તમારી ફાઇનલ ચોઇસ તમારી છે, તમારે જે કરવું તમે કરી શકો છો, રાઈટ. પછી ભવિષ્યમાં એવું ના થાય કે તમે લોકો રબરમાં એડમિશન લીધું હોય પછી મારે બ્રાન્ચ ચેન્જ કરવી છે, બ્રાન્ચ ચેન્જ નહીં થાય. આ ખાસ એટલા માટે તમને કહી રહ્યો છું. સેકન્ડ, જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એ MS યુનિવર્સિટી જે બરોડામાં આવેલી છે, એમાં કઈ કઈ બ્રાન્ચ છે? MS માં કેમિકલ, સિવિલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, EC, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેટલર્જિકલ, ટેક્સટાઇલ, વોટરમેન, આ બધી બ્રાન્ચ જે છે MS યુનિવર્સિટીમાં અવેલેબલ છે. આમાંથી તમે કઈ કઈ કોલેજમાં, તમે કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ અકોર્ડિંગ ટુ મી, ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ. બધાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોઈ શકે. તો MS યુનિવર્સિટીમાં તમે કેમિકલ, બહુ જબરજસ્ત છે કેમિકલ, તમે લઈ શકો છો. સિવિલ લઈ શકો છો, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લઈ શકો છો, ઇલેક્ટ્રિકલ, EC અને મિકેનિકલ, મેટલર્જિકલ, ટેક્સટાઇલ અને વોટરમેન હું સજેસ્ટ કરતો નથી, તમારે એ ના લેવું જોઈએ, રાઈટ. મેટલર્જિકલ લેવું એના કરતાં મિકેનિકલ લેવું સારું, ટેક્સટાઇલ લેવું એના કરતાં મિકેનિકલ કેમિકલમાં જવું સારું, વોટરમેન લેવું એના કરતાં સિવિલમાં જવું સારું, રાઈટ. તો હું તમને કહીશ જોડે જોડે કે કઈ બ્રાન્ચ કરતાં આ બ્રાન્ચ લેવી વધારે સારી, બરોબર છે. થર્ડ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે જેનું નામ આપીશ એ છે BVM. BVM કોલેજમાં કઈ કઈ બ્રાન્ચ છે? તો સિવિલ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, EC છે, મિકેનિકલ છે અને પ્રોડક્શન છે. આ છ છ બ્રાન્ચ માટે તમે કોઈ બી બ્રાન્ચમાં એડમિશન લેશો કોઈ વાંધો નહીં આવે. બધી કોર બ્રાન્ચ છે અને કોર બ્રાન્ચ હોય તો કોર બ્રાન્ચ આર ઓલવેઝ સ્ટ્રોંગ બ્રાન્ચ, રાઈટ. તેમાં તમને વાંધો નહીં આવે. ચોથી કોલેજ જે છે એ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં બી ગવર્મેન્ટ છે એને હું આપીશ. તેમાં કેમિકલ છે, સિવિલ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, EC છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ છે. તો DTUમાં પણ આ બધી બ્રાન્ચમાંથી તમે કોઈ બી બ્રાન્ચ સિલેક્ટ કરશો કશો વાંધો નહીં આવે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ DTUની અંદર વાત કરી રહ્યો છું. તમે જો જે પણ નિર્મા છે કે ધીરુભાઈ અંબાણી છે કે DTU છે, આ બધી જગ્યાએ ટેક્સટાઇલ છે, રબર ટેકનોલોજી છે, એવી બધી બ્રાન્ચ અવેલેબલ નહીં હોય તો એ લોકો એ બધી બ્રાન્ચ અવેલેબલ કેમ નથી રાખી, તમે એકવાર એ પણ વસ્તુ વિચારજો. ઇટ્સ વેરી સ્પેસિફિક બ્રાન્ચ, વેરી કોર બ્રાન્ચ, અને પર્ટિક્યુલર એ જ બ્રાન્ચ માટેની કંપનીઓને બોલાવી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, પ્લેસમેન્ટ કરવું ડિફિકલ્ટ થઈ જાય. એટલે તમારે ઓલવેઝ કોઈ પણ બ્રાન્ચ સિલેક્ટ કરો, જનરલાઇઝ બ્રાન્ચ સિલેક્ટ કરો, જેના કારણે તમે કોઈ પણ કંપનીમાં ઇઝીલી એબ્સોર્બ થઈ જાઓ. અને પછી તમારે સ્પેસિફિકમાં જવું હોય તો સ્પેસિફિકમાં યુ કેન ડુ ધ માસ્ટર્સ, માસ્ટર્સ કરી લેવાનું તમારે એની અંદર ચાલી જાય, રાઈટ. તો આ મેં વાત કરી DTUની. પાંચમી જે કોલેજની વાત કરી રહ્યો છું એ છે VGEC, પાંચમા નંબર પર VGEC ને મૂકું છું, ગાંધીનગર ચાંદખેડા બાજુ છે, બરાબર. વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ VGEC છે, એમાં કેમિકલ છે, સિવિલ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, EC, IT, ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ કંટ્રોલ, મિકેનિકલ એન્જિનિયરિંગ એન્ડ પ્રોડક્શન એન્જિનિયરિંગ. તો આ VGEC માં પણ તમે કોઈ પણ બ્રાન્ચ લેશો કોઈ વાંધો નહીં આવે. હા, પણ DTU મેં કીધું એ DTU પછીની જે બધી કોલેજો છે એ કોલેજોમાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. મેં આમાં સિટી એટલે કે પ્લેસને ઇમ્પોર્ટન્સ આપ્યું છે, કેમ કે આ બધી જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, આ બધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જે એજ્યુકેશન છે કદાચ તમને નહીં ફાવે, પોસિબલ છે. 95% સ્ટુડન્ટ્સ એમનું એજ્યુકેશન નથી ફાવતું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજીસમાં. તો એવા સંજોગોમાં તમારે લોકો બહાર, કોલેજની બહાર તમારે ગેટના ક્લાસીસ કરવા હોય, તમારે GMAT ના, તમારે CAT ના, બીજી કોઈ કોમ્પિટેટિવ એક્ઝામના, UPSC ના, GPSC ના, કોઈ પણ તમારે કોમ્પિટેટિવ એક્ઝામના ક્લાસીસ કરવા હોય, તો આપણે જો સારી સિટીમાં હોઈએ તો આપણે એના ક્લાસીસ કરી શકીએ. જો આપણે રૂરલ એરિયામાં હોઈએ, કોઈ ટાઉનમાં હોઈએ, તો એ ટાઉનમાં આ બધા જે કોચિંગ ક્લાસીસ છે એવા સારા હોઈ શકે નહીં. તો તમે એક તો ગવર્મેન્ટ કોલેજ પણ તમારી થઈ જાય, પ્લસ તમે બીજા કોઈ બહાર એક્સ્ટ્રા ક્લાસીસ કરી શકો નહીં. તો એવી ગવર્મેન્ટ કોલેજ ક્યારે ચૂઝ નહીં કરવાની જે કે જે બહુ જ રૂરલ એરિયામાં હોય, ટાઉનમાં હોય, ગામડામાં હોય. તો એના કરતાં અમદાવાદની ગવર્મેન્ટ કોલેજ છે, સુરતની છે, રાજકોટની છે, એવી જે મોટા મોટા આપણા સિટીઝ છે ગુજરાતના, એની તમે ગવર્મેન્ટ કોલેજ ચૂઝ કરો તો શું તમારે બહાર જઈને બીજા કોચિંગ ક્લાસીસ કરવા હોય તો તમે લોકો કરી શકો છો, રાઈટ. એટલે તમારો સ્કોપ એ ઓપન રહે છે. એના માટે હું તમને એક સજેશન આપું છું. પાંચમી કોલેજ મેં VGEC કીધી, છઠ્ઠી કોલેજ GEC કીધી, GEC ગાંધીનગર. હવે બધીની કોલેજ, બધી જે કોલેજો કહું છું એ બધી કોલેજો જસ્ટ બીકોઝ ઓફ પ્લેસ, બાકી બધું સરખું જ રહેશે, 19-20 ફરક રહેશે, રાઈટ. બધી GEC ગાંધીનગરની વાત કરો, GEC પાટણ, GEC પાલનપુર, રાઈટ, GEC સુરત, આ બધી કોલેજ હવે સેમ છે. હવે એમાં કઈ કોલેજ લેવું તમારે જોવાનું નહીં, તમારે એમાં સિટી ઇમ્પોર્ટન્ટ છે કે તમારે કઈ સિટીમાં અંદર સેટ થવું છે. તો મેં છઠ્ઠું આપ્યું GEC ગાંધીનગર. ગાંધીનગર એટલે આપ્યું કે અમદાવાદની નજીક છે, રાઈટ. એમાં તમારે બાયોમેડિકલ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, EC છે, IT છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ છે, મેટલર્જી છે.
આમાં તમારે રિસ્ક ના લેવું હોય તો તમે લોકો ત્રણ બ્રાન્ચ સિલેક્ટ કરી શકો છો, કોમ્પ્યુટર, આઈટી અને ઈસી. મતલબ બાકી બધી બ્રાન્ચમાં તમે રિસ્ક લેતા નહીં. જો તમારી કેપેસિટી હોય, કેપેસિટી મીન્સ કે તમે તમારી જાતે સ્કિલ નાખી શકતા હોય તમારી અંદર, બાર તમે કોઈ ગેટના ક્લાસ કોચિંગ તમે કરવાનો કાં તો ગેટની તમે પ્રિપેરેશન કરવાનો, બીજું કંઈ તમે મેન્ટલી પ્રિપેર હોવ તો બીજી બધી બ્રાન્ચમાં જજો. અધરવાઇઝ તમારે જો ફક્ત તમારે કોલેજના ભરોસે બેસી રહેવું હોય તો કોમ્પ્યુટર, આઈટી અને ઈસીમાં જજો. રાઈટ? તો તમારા ચાન્સીસ છે આપણે જે કહેવાય ફિલ્ડમાં સર્વાઈવ કરવાના. અને પછી સાતમી કોલેજ મેં આપી છે ડોક્ટર એસએસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત. રાઈટ? ફક્ત સિટી માટે થઈને કહું છું, બીજું કશું જ નથી એમાં. સિટી સુરત છે, સારું છે, ત્યાં આગળ તમને બીજું ડેવલપમેન્ટ તમારું થઈ શકે છે. એમાં સિવિલ છે, ઇલેક્ટ્રિકલ છે, બરોબર છે, ઇલેક્ટ્રોનિક્સ એટલે ઈસી છે, એન્વાયરમેન્ટલ છે અને મિકેનિકલ છે. એમાં સિવિલમાં લઈ શકાય, ઇલેક્ટ્રિકલમાં લઈ શકાય, ઈસીમાં લઈ શકાય, મિકેનિકલમાં લઈ શકાય. પણ આ બધી બ્રાન્ચમાં તમારું પ્લેસમેન્ટ નહીં હોય. ઉપર મેં જીઈસી ગાંધીનગર કીધું, એમાં પણ પ્લેસમેન્ટ ઓછું હશે, આમાં પણ પ્લેસમેન્ટ તમારું નહીવત જેવું પ્લેસમેન્ટ હશે એવું માનીને ચાલવાનું. એટલે તમારે એક્સ્ટ્રા જોડે બાજુમાં કોઈ તમારી સ્કિલ ડેવલપ કરવી પડશે, યા તો કોઈ તમારા કોચિંગ સેન્ટરમાં, ગેટમાં, જીપીએસસી, યુપીએસસીમાં તમારે તૈયારી કરવાની ચાલુ કરી દેવાની, જેના કારણે તમે લોકો કોલેજના ભરોસે ના બેસી રહો. આ બધી કોલેજોમાં હવે અત્ર તત્ર સર્વત્ર એટલે કે અહમ બ્રહ્માસ્મિ, એટલે કે હું જ છું, હું જ મારી કરિયર માટે રિસ્પોન્સિબલ છું અને હું જ મહેનત કરીશ, તમારા કરિયરમાં આગળ વધીશ, એ પ્રમાણે તમારે આ બધી કોલેજમાં એડમિશન લેવાનું. ખાલી ને ખાલી કોલેજના ભરોસે બેસી રહ્યા તો ચોથું વર્ષ આવશે, તો ચોથા વર્ષ સુધીમાં તમારું પ્લેસમેન્ટ નહીં થયું હોય. તમે એકવાર એવું હોય તો બધી ગવર્મેન્ટ કોલેજ જે છે એ બધી ગવર્મેન્ટ કોલેજમાં તમે લોકો એકવાર ચેક કરજો, અને એમના જે સ્ટુડન્ટ્સ હોય એ સ્ટુડન્ટ્સ તમે એકવાર પૂછજો. એમાં કોલેજ તો કંઈ વાત નથી એની અંદર, પણ વાત એ છે કે આ બધી કોર બ્રાન્ચ છે, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, અને કોર બ્રાન્ચ માટેની જે કોર કંપનીઝ જે હોય એ કોર કંપની જનરલી જીઈસીમાં, એટલે આ બધી જે જીઈસી છે એમાં જતી નથી હોતી, એ ટોપ લેવલની કોલેજોમાં જ જતી હોય છે, જેના કારણે પ્લેસમેન્ટ થતા હોતા નથી. એટલે તમારે આ બધી વસ્તુમાં ધ્યાન રાખવું પડશે. રાઈટ? આઠમા નંબરની કોલેજ છે જીઈસી રાજકોટ. અગેન મેં એમાં પ્લેસને ઇમ્પોર્ટન્સ આપ્યું છે, બીજું કશું જ એમાં નથી. જીઈસી રાજકોટ એટલે એમાં ઓટોમોબાઈલ છે, સિવિલ છે, સીઈ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઈસી છે, આઈએનસી અને એમઈ છે, મિકેનિકલ છે. સેવા લેવાનું સિવિલમાં લઈ શકો, કોમ્પ્યુટરમાં લઈ શકો, ઇલેક્ટ્રિકલમાં લઈ શકો, ઈસીમાં લઈ શકો, મિકેનિકલમાં લઈ શકો. નવમા નંબરની કોલેજ જીઈસી ભાવનગર. અગેન મેં પ્લેસને ઇમ્પોર્ટન્સ આપ્યું છે, સિવિલ, કોમ્પ્યુટર, ઈસી, આઈટી, મિકેનિકલ, જેમાં લેવો એમાં લેવો, કશો વાંધો નહીં. પણ વી આર અલોન એવું માનીને ચાલજો અને તમારી મહેનત જિંદાબાદ એ તમે માનીને ચાલજો. દસમા નંબરની કોલેજ જીઈસી વલસાડ. એમાં કેમિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, બરોબર છે, ઈસી અને મિકેનિકલ, એન્વાયરમેન્ટલ અને મિકેનિકલ છે. રાઈટ? તો એન્વાયરમેન્ટલ ના લેતા, કેમિકલ લઈ શકો, સિવિલ લઈ શકો, ઇલેક્ટ્રિકલ લઈ શકો અને મિકેનિકલ લઈ શકો. તો આ મેં 10 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કીધી. રાઈટ? છેલ્લે તો પાછળ તો 5 કોલેજ મેં, આમ તો મેઇન તો ગવર્મેન્ટ આપણી ગુજરાતની 5 મેઇન કોલેજ કહેવાય, બાકીની 5 માં તો તમારે તમારા ભરોસે જ જીવવાનું છે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય બાય.